રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપી સ્થાનિકોને રોજગાર આપવા રજૂઆત કરી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નીલભાઈની સહીથી આપવામાં આવેલા આવેદનપત્રમાં ભચાઉ તાલુકાના શામખિયારી ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક રોજગાર આપવા તથા ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા દાદાગીરીભર્યું વર્તન સાથે સરકારના નિયમો અને શરતોના થતા ભંગ સામે રજૂઆત કરી છે. એ રીતે સ્થાનિકોને ટોલ પ્લાઝા ઉપર રોજગારી માટે રજૂઆત કરવામાં આવી છે. સાહેબ, ઘણા સમય, મારું નામ નીલ વિંજોડા છે અને ઘણા સમયથી કચ્છની અંદર બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લા 3 વર્ષની અંદર એટલી હદે એના આંકડાઓ છે કે સરકાર પણ એના જાહેર આંકડા નથી કરી શકી રહી કે રોજગાર કચેરીમાંથી આંકડા કઢાવો તો એના આંકડા પણ અધધન ઉપર ટપી ગયા છે. અને આટલી બધી સરકાર જો વાતો કરતી હોય કે કચ્છની અંદર સૌથી વધારે ઉદ્યોગોનું સ્થાપન થયું છે, આટલા MOU થયા છે, પણ વાસ્તવિકતા સનાતન સત્ય એ છે કે આજે પણ લોકોને રોજગારી માટે બહારે સ્થળાંતરિત થવું પડે છે. અમારા કચ્છની અંદર આવેલી કંપનીઓ દ્વારા જે શરતો આપવામાં આવેલ છે, જે ઔદ્યોગિક એકમો ઊભા કરેલ છે, પણ એકે શરતોનું પાલન થતું નથી. એના ઉપરાંત અમારે સામખિયાળીની અંદર જે ટોલ પ્લાઝા છે એની અંદર માલધારી સમુદાયના, કોલી સમુદાયના ઘણા બધા લોકો ચોકીદાર તરીકે કામગીરી કરતા હતા, પણ હાલમાં આ કંપની દ્વારા એ લોકોને 77 બધા જ લોકોને કાઢવામાં આવ્યા છે. એક તો અસરગ્રસ્તની માર ખાઈ રહ્યા છે, એના ઉપરાંત આ કંપની દ્વારા એ લોકોને બેરોજગાર કરી અને વધારે માર આપેલ છે. આજે બેનને આવેદનપત્ર આપવામાં આવેલ આવ્યું છે કે જો આ વીમા કંપની સામે જો કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી 7 દિવસની અંદર માલધારી સમુદાય, કોલી સમુદાય એના માલ સાથે, ઢોર ઢાંખર સાથે, પરિવાર સહિત 7 દિવસની અંદર ત્યાં રોડ ઉપર આવી અને ચક્કાજામ કરી અને જન આંદોલન કરશે અને પોતાની બેરોજગારીની અવાજને ઓર બુલંદ કરી અને આ રાષ્ટ્રીય દલિત કર્મચના બેનર નીચે આ જન આંદોલન ઉભો કરવામાં આવશે. શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ નવરાત્રિ 2018 ગૌ સેવા અર્થે નવરાત્રિનું આયોજન તારીખ 10-10-2018 થી તારીખ 16-10-2018 સુધી, સમય 6:30-8:30 કલાકે વિરામ હોટલ મધ્યે 7 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં તમામ જ્ઞાતિની મહિલા મંડળની બહેનો ગ્રુપ સાથે રમવા આવી શકે છે, તેમજ બીજા અને પાંચમા નોરતે ચિલ્ડ્રન રાઉન્ડ રાખવામાં આવેલ છે, તેમજ છઠ્ઠા નોરતે માતાજીના વિવિધ સ્વરૂપોનું આયોજન રાખવામાં આવેલ છે અને સાતમા નોરતે મેગા ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવેલ છે. મીડિયા પાર્ટનર માં આશાપુરા ન્યૂઝ, નિમંત્રક પ્રમુખ શ્રી કલ્પનાબેન એસ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી મીનાબેન ડી ચંડે, ઉપપ્રમુખ શ્રી લતાબેન એસ કોઠારી, મંત્રી શ્રી પૂર્વીબેન ડી સોનાઘેલા, ખજાનચી મંજુલાબેન એ રાય કુંડલ, સહમંત્રી ગીતાબેન આર માણેક, સહ ખજાનચી પુષ્પાબેન એમ જોબન પુત્રા, સલાહકાર ડિમ્પલબેન એસ દાવડા, સલાહકાર ચંદ્રિકાબેન એન દાવડા, પૂર્વ પ્રમુખ શ્રી જિજ્ઞાબેન જે ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન રૂપા ઠક્કર, ભાવના ભીંડે જિજ્ઞા ઠક્કર.